बोले कैसे हो सब, सब अच्छे से मजे में होंगे। आशा करती हूँ कि सभी का वर्क भी बहुत अच्छे से करता होगा। चलो आज हम चैप्टर नंबर 10 देखेंगे। कौन सा चैप्टर? 10 चैप्टर। 9 चैप्टर का वर्क हमने बहुत अच्छे से किया, उसकी वर्कशीट भी की है ना। हाँ, चैप्टर नंबर 10 नाम सुनते ही सभी के मन में लड्डू उठ रहे होंगे है ना, क्योंकि ये जब दिवाली आती है तब पटाखे, मिठाइयाँ, नए नए कपड़े, सब कुछ नया नया है ना, सभी को मजा आता होगा। चलो ये यहाँ पर पोयम दी है, रीड करें ना। दिवाली रे दिवाली शुशुला भी दीवाली, जगमगता दीवाओला भी सूरज नो अजवाड़ोला, पटाकड़ा नी मौज लावी असो पलवना तोरण लावी। दीवाली रे दीवाली भाती घड़ रंगोड़ी लावी, रस चलती मिठाई लावी, नवा नवेला कपड़ा लावी, खुशियों दीवाली रे दीवाली शुशुला भी दीवाली। દિવાળી જ્યારે આવે છે ત્યારે શું લઈને આવે છે એ આ કવિતાની અંદર વર્ણન કરવામાં આવ્યું છે, તો ચાલો આપણે સમજીએ શું શું લાવે છે દિવાળી। જગમગતા દીવાઓ, જ્યારે દિવાળી આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ, દીવાઓ મૂકીએ છીએ ને આપણા ઘર આગળ, ઘણા લોકો રોશની કરાવે છે અને સૂરજની જેમ અજવાળું લાગે। દીવડાઓ જ્યારે મૂકીએ છીએ ત્યારે એક અલૌકિક પ્રકારનો અજવાળો આપણે જોઈ શકીએ છીએ હે ને, ફટાકડાની મજા લાગે, ફટાકડા ફોડવાની મજા આવે છે હા, તારામંડળ લઈને કેવા આમા મામા મામા કરીએ છીએ આપણે હે ને। આસો પાલવના તોરણ લાવે, જ્યારે નવું વર્ષ આવે દિવાળીના બે દિવસ, દિવાળીના બીજા દિવસે ત્યારે આપણે ઘરના આંગણે, ઘરના જે દરવાજા હોય ત્યાં આગળ શું કરીએ છીએ, આસો પાલવના તોરણ બાંધીએ છીએ। ભાતી ગળદન કોળી લાવી, રસ જલતી મીઠાઈ લાવી। આપણે જ્યારે દિવાળી આવે છે ત્યારે શું કરીએ છીએ, રંગોળી પૂરીએ છીએ, મીઠાઈ લાવીએ છીએ, નવા નવા કપડાં લાવીએ છીએ, કેટલા ખુશ ખુશ હોઈએ છીએ, ઉમંગનો અવસર લઈ આવી ત્યારે આપણે ખૂબ જ આનંદમાં હોઈએ છીએ। ગામડાઓની અંદર ઢોલ વગાડવામાં આવે છે, શરણાઈ વગાડવામાં આવે છે, સૌને સાથે લેતી આવી, ખજાનો ખુશીઓનો લાવી, ખુશીથી પાર ન હોય દિવાળીની અંદર। દિવાળી રે દિવાળી શુશુલાવી દિવાળી। તો આ કાવ્ય છે જે એ તમારે પ્રિપેર કરવાનું રહેશે। હવે પછીના લેક્ચરની અંદર આપણે આની એક્સરસાઇઝ જોઈશું, ત્યાં સુધી આ કાવ્ય તમારે ખૂબ જ સુંદર રીતે વાંચન કરવાનું છે અને પ્રિપેર કરવાનું છે।